ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ઇંગ્લિશ ટેક્સ્ટબુક વિડીયો સિરીઝમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે યુનિટ થ્રી રીટ ટુ એટલે કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે એનો પાર્ટ ટુ છે જોવા જઈ રહ્યા છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને વ્યવસ્થિત રીતે દરેકે દરેક યુનિટ છે પાર્ટની

પાડો શોર્ટ મેડિટેશન વન અને ટુ આપણે જોઈ હતી આજે આપણે હવે જોશું પુલ એટલે કે ચંપી જેને કહી શકો છો એટલે કે તમારા મગજની અંદર જે એક પ્રકારનું જે માથામાં મસાજ કરીએ એને ક્રાઉનપુલ કહેવામાં આવે ચંપી કહેવામાં આવે છે આપણે વાણંદ પાસે જઈએ તો મસાજ કરાવે તો આવા પ્રકારની ચંપી છે આપણા માથામાં કરતા હોય આપણે ચિત્ર છે એ પણ રિલેટેડ હશે હું તમને હમણાં મૂકીશ કે વેન વી બ્રીથ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુમેન્ટ એટલે કે એક અતિ સૂક્ષ્મ હલન ચલન થાય છે ઓફ ધ ક્રેનિયલ બોન એટલે કે ખોપડીના હાડકામ આપણે જોઈ શકીએ છીએ કે એન્ટરિયર ક્રેનિયલ મિડલ ક્રેનિયલ અને પોસ્ટરિયર ક્રેનિયલ એટલે કે પાછળનું જે ખોપડીનું હાડકું આગળનું ખોપડીનું હાડકું અને વચ્ચેનું ખોપડીનું હાડકું છે એ ત્રણ વિભાગોમાં ક્રેનિયલ બોન છે વિભાજીત છે એ ખોપડીના હાડકામાં એક પ્રકારની હલનચલન થાય છે વિચ ઇન્ટર્ન કે જેના બદલામાં અલોઉસ એટલે કે મંજૂરી આપે છે સેરેબ્રો સ્પેનિયલ ફ્લુડ એટલે કે તમે જોઈ શકો છો કે કે એરા આપેલા છે જે મગજ અને પ્રવાહી એટલે તમે જોઈ શકો છો કે અહીંયા ચિત્રમાં આપેલું છે કે આ જે બ્લુ જે વાદળી કલરનું જે તમને દેખાય છે એક પ્રકારનું મગજ અને કરોડરજ્જુનું શું જે પ્રવાહી છે જે તમે એમાં એરા છે અલગ અલગ છે તમે જોઈ શકો છો એટલે કે જ્યારે આ જે ક્રેનિયલ બોન છે એની અંદર એક પ્રકારની જે ચલન થાય છે તો કે એક પ્રકારનું મગજ અને જે પ્રવાહી છે એટલે કે વચ્ચે છે એક પ્રકારનું પ્રવાહી છે આપણે કેમ એન્જિન હોય મોટરસાયકલનું એન્જિન તો એમાં જે તમે તેલ છે પ્રવાહી છે તમે નાખેલું હોય તો એ શું કરશે તો કે સારું એવું વ્યવસ્થિત રીતે મૂવ કરશે એવી રીતે આપણું જે મગજ અને કરોડરજ્જુ છે એનું જે એક પ્રકારનું એક વચ્ચે એમાં પ્રવાહી છે તેલ જે આપણે છે એટલે આ પ્રકારનું એવું જે પ્રવાહી છે એ શું કરે છે વહે છે અંદર એને આપે જ્યારે આપણે શ્વાસ લઈએ છે ત્યારે તો મૂવ ફ્રીલી એટલે કે મુક્ત રીતે વહેવા માટે થ્રુ ધ સ્પાઇનલ કોલમ એટલે કે કરોડરજ્જુમાંથી એન્ડ ધ સ્કલ એટલે કે ખોપડીમાંથી અહીંયા કરોડરજ્જુ અને જે ખોપડી છે એની તમે ચિત્ર જોઈ શકો છો એની અંદર એમાંથી જે મગજ અને કરોડરજ્જુનો પ્રવાહ છે એને મુક્ત રીતે વહેવા માટે શું કરે જો મંજૂરી આપે છે જ્યારે આપણે શ્વાસ લેીએ છીએ ત્યારે આવી ઘટના બને છે એટલે કે એક પ્રકારનું જે પ્રવાહઈ છે શું થાય છે મૂવ થઈ જાય આપણા મગજ અને કરોડરજ્જુની અંદર અ ત્યારબાદ શું બને છે કે વી વેન વી ટેન્સ્ડ ઓર અપસેટ જ્યારે આપણે તણાવમાં અથવા તો નિરાશ હોઈએ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ એટલે કે પૂરતું આપણે ઊંડો શ્વાસ લેતા નથી

અને એના લીધે શું ઘટના બને છે તો કે આપણું જે ખોપડીનું હાડકું છે એ એવું જે સ્કલ છે એના સાથે ખોપડી સાથે ચોટી જાય છે એટલે કે ખોપડીના હાડકાં છે એ ચોટી જાય એક પ્રકાર એકબીજા છે સાથે ચોટી જવાના લીધે શું થાય છે તો કે જે પ્રવાહી છે જે વહેવું જોઈએ જે આમાં પ્રવાહી છે તમે જોઈ શકો છો વાદળી કલરનું એ પ્રવાહી છે વ્યવસ્થિત રીતે બધી જગ્યાએ સર્ક્યુલેટ થઈ શકતું નથી અને એના લીધે આપણે શું થઈએ છીએ તો કે તણાવમાં અથવા તો નિરાશ આપણે હોઈએ છીએ ત્યાર પછી આગળ આપણે જોઈએ કે ધ ક્રાઉનપુલ ઇન્ફ્લુએન્સિસ ઇન્ફ્લુએન્સ એટલે શું આશે તો કે અસર કરે છે ધ ફ્લો એટલે કે પ્રવાહને ઓફ સેરેબલ સ્પાઇનલ ફ્લોર એટલે કે જે મગજ અને કરોડરજ્જુના પ્રવાહીને છે અસર કરે છે આ જે ક્રાઉનપુલ એક્સરસાઇઝ છે એના પોઝિટિવ એટલે કે હકારાત્મક રીતે ઇટ હેલ્પ તે મદદરૂપ થાય છે કામ યોર નર્વસ સિસ્ટમ તમારું જે ચેતાતંત્ર શાંત પાડવામાં મદદરૂપ થાય છે તો કે તમને તમારા જે પગના અંગૂઠાની અંદર નાનકડો એવી કાંટો પણ લાગે અથવા તો કાંકરો કંઈક સ્પર્શ થાય અને તમને સેકન્ડના દસમા ભાગમાં તમારા મગજની અંદર જે એક જાણ થઈએ કે ભાઈ આપણા આ વિસ્તારની અંદર કંઈક હળીચારો કર્યો છે આ ખબર પડે આ ખબર પાડવાનું કામ કોનું દે તો કે ચેતાતંત્રનું જે સંદેશા લાવવા અને લઈ જવાનું કાર્ય કરે છે આ ચેતાતંત્ર છે એટલે કે નર્વસ સિસ્ટમ જે એને શાંત પાડવામાં મદદરૂપ થાય છે જ્યારે આ ક્રાઉન જે એક્સરસાઇઝ છે એન કેન ઓફન ટેક અવે અને દૂર કરે છે અ હેડેક માથાનો દુખાવો છે એ પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે એન સ્ટ્રેસ્ડ ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક જો સ્ટ્રેસ્ડ ઇન્ડ્યુસ્ડ એટલે કે તણાવ પ્રેરિત તણાવ દ્વારા ચિંતા દ્વારા મદદ પણ કરે છે યુ થિંક ક્લિયરલી તમને સ્પષ્ટપણે મદદ કરવામાં પણ મદદરૂપ થાય છે પ્લેસ હવે આમાં કઈ ક્રિયા કરવાની છે તો કે પ્લેસ બોથ યોર વિથ યોર

આપડે આ ઢટલી આંગળી છે પણ અડી રહે એવી રીતે તમારા બંને હાથ છે એને મૂકવાના છે તમારા માથા ઉપર ફર્મલી પ્રેસ ડાઉન એટલે કે જોરથી છે દબાવો ઓન ધ ઓન ટુ યોર સ્કલ્પ સ્કલ્પ એટલે કે તાળવાની જે ચામડી છે એના ઉપર તમારે જોરથી છે એને દબાવવાનું છે એન્ડ પુલ યોર ફિંગર્સ હવે તમારી આંગળી છે એને દૂર ખેંચો ફ્રોમ ધ મિડલાઈન એટલે કે મધ્યમાંથી વચ્ચેથી તમારી આંગળીઓ છે એને તમારે ખેંચવાની છે

એટલે કે તાજ તરફ એન્ડ રિપીટ ધ અને આ પ્રક્રિયા છે તમે પુનરાવર્તિત કરો એટલે કે કે તમે જોઈ શકો છો ધ સેમ પેટર્ન ફ્રોમ ટુ ધ બેક ઓફ ધ હેડ ફોરહેડ એટલે કે કપાળ કપાળથી માથાના પાછળના ભાગ સુધી તમે આ પ્રક્રિયા છે તમે કરી શકો છો છો એટલે કે દંતીની જેમ છે આપણે શું કરવાનું છે બંને હાથ વડે આ ચમકી છે તમે કરી શકો છો ક્રાઉન પોલ એક્સરસાઇઝ કરી શકો છો ત્યાર પછી આપણે જોઈએ કે લાસ્ટ છે મેન્ટલ ક્વિક ફિક્સ એટલે કે માનસિક ત્વરિત ઉપચારો એક માનસિક રીતે ઉપચાર ઉપચાર કરીએ છે 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 ત્વરિત ઝડપથી કરી શકે એવા ઉપચારો શોર્ટ આપેલા આપણે થોડા ઘણા કે જોઈએ કે પુટ ઓન સમ મ્યુઝિક એટલે કે કંઈક સંગીત છે એવું ચાલુ કરો દાંડિયા રાસ આપણે રમતો હોય શું એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ અને ઓરડાની અંદર છે તમે આખા ઓરડામાં ડાન્સ થ્રુ ધ રૂમ એટલે આખા રૂમમાં

Rather than, karta, nah karta, what might happen, kadach se, tomorrow, auti kalhe, auti kalhe, a, kalhe kadach se, ena karta, chhe, ena dhyan kendrit so Sing in રાધર ના કરતા વોટ બાથરૂમ બાથરૂમમાં ગાવ યુઝ ધ શેમ્પુ બોટલ સેમ્પો બોટલ નો ઉપયોગ કરીને એઝ અ માઇક્રોફોન માઇક્રોફોન તરીકે ચિત્રમાં તમે જોઈ શકો છો

અને કોણ કોઈ પણ કોણ બનવા માંગે છે એટલે કે સંપૂર્ણ કોણ બનવા માંગે છે એક સરસ શું છે મિસ્ટેક્સ આર ઓકે ભૂલો બરાબર છે ભૂલો તો થાય માનવ છે ભૂલો તો થાય પણ એ રિપીટ થવી જોઈએ નહીં ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ હું કરી શકતો નથી એ મારાથી ન થાય એ ફ્રેઝ છે ને તમે ડિલીટ કરી નાખો રદ કરી નાખો ફ્રોમ યોર રોકબલરી તમારે શબ્દ ભંડોળમાંથી

સ્ટોપ થઈ જાય એના વિશે વિચારતા નથી અને એનું ઉકેલ મળવાનો નથી એટલે ફાઇનલી આપણે શું જજમેન્ટ કરશું કે મારાથી થઈ શકતું નહોતું અને થયું પણ નહીં પણ આપણે વિચારવાનો પ્રયત્ન કર્યો તો એ કાર્ય છે કદાચ આપણાથી થયું હોત એટલે આવી રીતે આઈ કાન્ટ નહીં પણ આઈ વિલ એન્ડ આઈ કેન હું કરી શકું છું અને હું કરીશ જ આવો છે કોન્ફિડન્સ છે તમારામાં રાખો રાઈટ અ ફ્યુ લાઇન વિથ યોર અધર હેન્ડ એટલે કે તમારો જે જમણો હાથ થી લખતા હોય તો ડાબા હાથ થી લખવાનું એટલે કે આપણે તેઓ છે શેનાથી પડી જમણા હાથે થી પડી જાય પણ ડાબા હાથે એટલે કે બીજા હાથે થી લખવાની કેટલીક લીટીઓ છે લખો ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર એટલે કે બે અર્ધ ભાગો છે એને શું કરે છે પુનઃ સંતુલિત કરે છે ઓફ ધ બ્રેઇન મગજના એટલે કે જે ભાગો છે બે ભાગ એટલે કે લેફ્ટ હેડ અને રાઈટ હેડ છે એ બંને ભાગો છે એને શું કરે છે પુનઃ સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે ત્યાર જો કે એક્સપેક્ટ ટુ બી લકી યુ આર લકી તમે નસીબદાર છો એવું તમે છે ખાસ કરીને શું કરો એક્સપેક્ટ એટલે કે અપેક્ષા રાખો આપણે સૌ ગરીબ જેવા તો છીએ જ નહીં એ લોકો છે એને ખાવાનું પણ નસીબ નથી થતું આપણને દરેકે દરેક સુવિધા છે મળી રહે છે અને સુવિધાથી આપણે સંતોષ મેળવવાનો છે અને તમે નસીબદાર છો એવા પ્રકારની તમારે કલ્પના કરવાની છે કે આઈ એમ લકી એવું લકી જે તમે નસીબદાર છો એવી કલ્પના કરો તમે જો તમારી નિંદા કરશો તો તમે તમને તણાવ છે એ ઘેરી લેશે ચિંતા છે એ ઘેરી લેશે અને ચિંતા છે એ જીતા સમાન છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આવા પ્રકારની પ્રવૃત્તિ કરીને તમારો તણાવ છે ક્યારેક આપણા જીવનની અંદર વિદ્યાર્થી કાળમાં તો સમયે સમયે પરીક્ષાઓ લેવાતી હોય તમારે રોજબરોજનું કાર્ય છે ડેઈલી કરવું પડતું હોય તો દરેક કાર્યની અંદર ઘણું બધું એવું સ્ટ્રેસ અથવા તો તણાવથી તમે ઘેરાઈ જતા હોય તો એ તણાવ છે હળવો કરવા માટે આપણે યુનિટ છે છે આજે છે ને કાલે નથી આપણું જીવન તો છે આપણું જ્યાં સુધી આપણે જીવના છે ત્યાં સુધી આપણે રહેવાનું જ છે તો આપણે આપણા જીવનને આપણે શા માટે ટૂંકાવવું જોઈએ આવા ઘણા બધા જે વિદ્યાર્થી મિત્રો છે

જે આપણને વિચારો આવે છે અવડા સવડા એ વિચારો છે શું થઈ જાય તો કે સ્ટોપ થઈ જાય આપણે સારી રીતે આનંદિત રીતે તમે જીવી શકો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તમને મને આશા છે કે તમને વિડીયો છે એ જોઈને ખૂબ આનંદ થયો હશે તમને સમજાયું હશે જો કોઈ કંઈ પ્રશ્ન હોય તો તમે મારા વોટ્સઅપ ઉપર તમે મને ચેટ કરીને પૂછી શકો છો અહીંયા આપણે યુનિટ નંબર થ્રી છે એ પૂરો થાય છે પાર્ટ વન અને ની અંદર એ વિભાજીત કરેલો હતો અને કઈ પ્રશ્ન હોય તો તમે મને વોટ્સઅપ ઉપર તમે ચેક કરીને પૂછી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી